નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજી. આજે આપણે એકમ કસોટીના જવાબો જોઈશું. પ્રશ્ન 1. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. હવે જો અહીંયા આપણને ચિત્રો આપ્યા છે અને એના કૌંસ આપેલા છે. પહેલું ચિત્ર છે, છોકરી ઊભી છે તો શું થશે? સ્ટેન્ડ. બીજું ચિત્ર છે, પાણી પીતો છોકરો તો ડ્રિંક. ત્રીજું ચિત્ર છે, છોકરો લારી ખેંચે છે એટલે ફૂલ. ચોથું ચિત્ર છે, દડો ફેંકતો છે તો થ્રો. પાંચમું છે, ચોપડી વાંચે છે તો રીડ. અને છઠ્ઠું ચિત્ર છે, છોકરો દોડે છે તો રન. પ્રશ્ન 2. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. હવે જો અહીં આપણને પેનનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન આપ્યો, વોટ ઇઝ ઇટ? તો આ શું છે? પેન. તો આપણે આમાંથી કૌંસમાંથી જોવાનું. પહેલું છે, ઇટ ઇઝ અ ચોક, ઇટ ઇઝ અ પેન. તો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ પેન. બીજું ચિત્ર છે, પંખો. તો પંખાને શું કહેવાય? ફેન. તો વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ ફેન કે ઇટ ઇઝ અ કેન? તો ઇટ ઇઝ અ ફેન. ત્રીજું ચિત્ર છે, બેટ. તો વોટ ઇઝ ઇટ? તો અહીંયા જુઓ, ઇટ ઇઝ અ કેટ કે ઇટ ઇઝ અ બેટ? તો અહીંયા શેનું ચિત્ર છે? બેટનું. તો શું આવશે? ઇટ ઇઝ અ બેટ. ચોથું ચિત્ર છે, ડસ્ટર. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ એન ઇરેઝર કે ઇટ ઇઝ અ ડસ્ટર? તો શેનું ચિત્ર છે? ડસ્ટરનું. તો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ ડસ્ટર. એના પછી ચિત્ર છે, ચોપડીનું. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બેગ કે ઇટ ઇઝ અ બુક? તો જવાબ શું આવશે? ચોપડી છે એટલે ઇટ ઇઝ અ બુક. છઠ્ઠું ચિત્ર છે, દડો. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બોલ કે ઇટ ઇઝ અ બેટ? તો દડાનું ચિત્ર છે એટલે જવાબ શું આવશે? ઇટ ઇઝ અ બોલ. પ્રશ્ન 3. ચિત્ર જોઈ કૌંસમાંથી શબ્દ પસંદ કરી લખો. હવે અહીં આપણને જો ચિત્રો આપ્યા છે એના કૌંસ આપેલા છે. એમાંથી આપણે ચિત્ર ઓળખી એનું નામ કૌંસમાંથી શોધીને લખવાનું છે. પહેલું ચિત્ર છે, કાનનું. આઈ હિયર વિથ માય ખાલી જગ્યા. તો હિયર એટલે સાંભળવું. તો શેના વડે સાંભળીએ છીએ? કાન વડે. તો જવાબ શું આવશે? ઇયર્સ. ચલો બીજું ચિત્ર છે, મોઢું. આઈ ટોક વિથ માય ખાલી જગ્યા. તો મોઢું છે એટલે શું આવશે? માઉથ. ત્રીજું ચિત્ર છે, પગ. આઈ વોક વિથ માય ખાલી જગ્યા. તો પગનું ચિત્ર છે એટલે જવાબ શું આવશે? લેગ્સ. ચોથું ચિત્ર છે, જીભનું. આઈ ટેસ્ટ વિથ માય ખાલી જગ્યા. તો જીભ છે એટલે જવાબ શું આવશે? ટંગ. પ્રશ્ન 4. વાક્યો વાંચી કૌંસમાંથી શબ્દ પસંદ કરી લખો. હવે જો અહીં આપણને ચિત્ર આપ્યું છે અને એના કલરનું નામ પણ આપેલું છે. આપણે કૌંસમાંથી એના જવાબ શોધીને લખવાના છે. પહેલું છે, ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો જેનું ચિત્ર આપ્યું છે એનું નામ આપણે લખવાનું છે. તો અહીંયા શેનું ચિત્ર છે? હંસનું. તો હંસ એટલે શું થાય? સ્વન. તો ધીસ ઇઝ અ સ્વન, ઇટ ઇઝ વ્હાઇટ. બીજું ચિત્ર છે, રીંગણ. ધીસ ઇઝ અ બ્રિંજલ, ઇટ ઇઝ પર્પલ. ત્રીજું ચિત્ર છે, ગુલાબ. તો ધીસ ઇઝ અ રોઝ, ઇટ ઇઝ પિંક. ચોથું ચિત્ર છે, નારંગી. ધીસ ઇઝ એન ઓરેન્જ, ઇટ ઇઝ ઓરેન્જ. અસ્તુ.